નમસ્કાર મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું રોજગાર સમાચાર વિશે, એટલે કે આખા વીક દરમિયાન જેટલી પણ ગુજરાત સરકારની જાહેરાત છે એ જાહેરાત વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો સૌપ્રથમ, તમે નવા હોય અને તમને જો માત્ર ગુજરાતની માહિતી જોઈતી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરો, તેમજ તમારા મિત્રોને પણ તમે ખાસ શેર કરજો. ચાલો મિત્રો, આજે વિગતવાર માહિતી મેળવીશું. તો અમે તમે જોઈ શકો છો કે અંક નંબર 13ની અંદર રોજગાર, સૌપ્રથમ હાઈકોર્ટ ઓફ ગુજરાત અમદાવાદની અંદર વેકેન્સી છે, એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે એક્ઝામ ફોર્મ ભરવાની સ્ટાર્ટ ડેટ બતાવવામાં આવેલી છે, લાસ્ટ ડેટ પણ બતાવવામાં આવેલી છે, એક્ઝામ ક્યારે હશે, પ્રિલિમ મેન્સ અને પ્રેક્ટિકલ સ્કિલ ટાઈપિંગ ટેસ્ટ છે એ ક્યારે છે એના વિશે પણ માહિતી છે, તેમજ કેટલી જગ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જનરલ એસસી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસીબીસી વગેરે. તેમજ મિત્રો, આના માટે ક્વોલિફિકેશન શું છે, તમે અહીંયા ક્વોલિફિકેશન પણ તમે અહીંયા જોઈ શકો છો. તેમજ આના માટે તમારે જો વિગતવાર માહિતી જોઈએ, તમે ઓફિશિયલી જે વેબસાઇટ છે વેબસાઇટને તમે ઓપન કરીને ઓફિશિયલી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એના વિશે પણ તમે માહિતી મેળવી શકો છો. આ ઓફિશિયલી વેબસાઇટને તમે ઓપન કરીને વિગતવાર એટલે પીડીએફ ફાઇલ ડાઉનલોડ પણ કરી શકો છો. તેમજ મિત્રો, અહીંયા તમારે કઈ રીતના એપ્લાય કરવાનું છે એના વિશે પૂરેપૂરી માહિતી આપેલી છે, તમે આ એપ્લાય કરવાની પ્રોસેસ પણ તમે અહીંયા જોઈ શકો છો. બીજું છે મિત્રો, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરતમાં વેકેન્સી છે, એની અંદર અલગ અલગ વેકેન્સી છે. ડિપાર્ટમેન્ટની અંદર તમે જોઈ શકો છો કે ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, એની અંદર વેકેન્સી છે. આ ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો છો, અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવેલા છે. વેકેન્સી કેટલી છે મિત્રો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તેમજ એપ્લાય કરવાની પ્રોસેસ કઈ રીતના છે, તો તમે અહીંયા વિગતવાર જે ઓફિશિયલ વેબસાઇટ છે વેબસાઇટને ઓપન કરીને પૂરેપૂરી માહિતી તમે એટલે કે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરીને પૂરેપૂરી માહિતી તમે મેળવી શકો છો. નેક્સ્ટ છે મિત્રો, મિઝોરમની અંદર છે આઉટ ઓફ સ્ટેટમાં વેકેન્સી છે મિત્રો, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. કેટલી વેકેન્સી છે, કઈ પોસ્ટ માટે છે એ પણ તમે જોઈ શકો છો. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, એ આઉટ ઓફ સ્ટેટમાં વેકેન્સી છે મિત્રો, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તેમજ એમસીક્યુ પણ અહીંયા આપવામાં આવેલા છે, એ એમસીક્યુ તમે વાંચીને તમારું જીકે સ્ટ્રોંગ કરી શકો છો. ભારતીય ઔદ્યોગિક સંસ્થા દિલ્હીમાં જે વેકેન્સી છે, તમે જોયું છો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીમાં જે વેકેન્સી છે એના વિશે પણ અહીંયા વિગતવાર માહિતી તમને આપવામાં આવેલી છે. એ પણ તમે અહીંયા નેમ ઓફ પોસ્ટ, કેટલી વેકેન્સી છે, કઈ કાસ્ટ માટે કેટલી વેકેન્સી છે એ પણ હવે તમે અહીંયા જોઈ શકો છો. એના વિશે તમારે વિગતવાર માહિતી જોઈએ, તમે ઓફિશિયલી વેબસાઇટને તમે ઓપન કરીને અહીંયા માહિતી મેળવી શકો છો. બીજું જો મિત્રો, એસીએસ સેન્ટર સાઉથમાં છે, એની અંદર વેકેન્સી આપવામાં આવેલી છે, એ પણ તમે અહીંયા જોઈ શકો. કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે, કઈ કાસ્ટ પર કેટલી જગ્યાઓ ખાલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની અંદર વેકેન્સી છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. પંચકુલાની અંદર વેકેન્સી છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. પોસ્ટ માટે છે, કેટલો પગાર રહેશે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડાયસિસ એન્ડ રિસર્ચ સેન્ટરમાં વેકેન્સી, એ પણ તમે અહીંયા જોઈ શકો. સ્ટાફ નર્સ ક્લાસ 3ની અંદર વેકેન્સી છે, તમે એ પણ અહીંયા જોઈ શકો છો. રાષ્ટ્રીય શૈક્ષિક યોજના એવું પ્રશાસન સંસ્થામાં વેકેન્સી છે, નહીં દિલ્હીમાં, આઉટ ઓફ સ્ટેટમાં છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એના વિશે વિગતવાર માહિતી આપેલી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ માં વેકેન્સી છે, એ પણ આઉટ ઓફ સ્ટેટમાં વેકેન્સી છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે તેમજ કેટલો પગાર છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, આ હતી વીકલી અપડેટ રોજગાર સમાચાર વિશે માહિતી. જો તમને માહિતી કેવી લાગી, જો માહિતી તમને ખરેખર ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરો, તેમજ અન્ય કોઈ માહિતીની જરૂર હોય તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સની અંદર લખીને પણ જણાવી શકો છો. ચાલો ફરી મળીશું.